સૂર્યાશુ મિજાજને સમાચારમાં વાત કરી તો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વડોદરામાં શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા બેલગેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। જાન્યુઆરી માસમાં રાજ્યભરમાં ટ્રાફિક સતર્કતા સપ્તાહ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત વડોદરા પોલીસ દ્વારા નાગરિકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે ટ્રાફિક અવેરનેસ બાઇક રેલી યોજવામાં આવી હતી। રાજમહેલ મેઇન ગેટ ખાતેથી માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર શ્રી ડોક્ટર શમશેરસિંહ સાહેબ તથા જિલ્લા કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું। માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના પ્રારંભ પ્રસંગે ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા યોજાયેલ બાઇક રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી, તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેના પ્લેકાર્ડ લઈને ટ્રાફિક અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આગામી સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી શહેરના નાગરિકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક નિયમોનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે। આજે રોડ સેફટી વીક માર્ગ સલામતી સપ્તાહના આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત અવેરનેસ માટે, જનજાગૃતિ માટે રોડ સેફટીની બાઇક રેલીનું, મોટરસાઇકલ રેલીનું આયોજનથી શરૂઆત કરવામાં આવી છે। આ જનજાગૃતિનું કાર્યક્રમો અમારા પૂરા સપ્તાહમાં, આખા વીક ચાલુ રહેવાના છે। મારી લોકોને રોડ ઉપર જે વાહન ચલાવે છે એ તમામને વિનંતી છે કે રોડ સેફટીના, માર્ગ સલામતીના જે પણ નિયમો છે એના ધ્યાન રાખે અને એક્સિડન્ટથી બચે। થેન્ક યુ।